અંકલેશ્વર હસ્તીતળાવ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા કે વોર્ડના સભ્યો ના સાંભળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. અંકલેશ્વર વોર્ડ નંબર 5માં આવેલા હસ્તીતળાવ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકીની સમસ્યા જોવા મળી રહી છે. સ્થાનિક રહીશો વર્ષોથી આ જ હાલતમાં જીવી રહ્યા હોવાનો મત વ્યક્ત કરી રહ્યા છે. તેઓ આ અંગે વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે સ્થાનિક સભ્ય તેમજ પાલિકામાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં સફાઈ પ્રત્યે અનદેખી જોવા મળી રહી છે. સ્થાનિક સભ્યો માત્ર મત લેવા માટે આવે છે, ત્યારબાદ વિસ્તારને જોવા સુધા આવતા નથી. વોર્ડમાં અન્ય રોડ રસ્તાના કામો પણ કરવામાં નથી આવી રહ્યા અને આ વિસ્તાર પ્રત્યે ઓળમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. વારંવાર રજૂઆત છતાં કામગીરી ના થતાં હવે ટૂંકમાં સમસ્યાનો અંત નહીં આવે તો પાલિકા કચેરી ખાતે આ કચરાનો ખડકલો કરવાનું સ્થાનિકોએ મન બનાવ્યું છે. વોર્ડમાં સત્તા ને વિપક્ષના બે બે સભ્યો ચૂંટાઈને વોર્ડનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે બંને પક્ષ તરફથી વિસ્તારની અનદેખી કરવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓ દ્વારા તેમની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. દક્ષાબેન સુરતી, હાઉસિંગ બોર્ડ હસ્તીતળાવ પર રહું છું હું. 25 વર્ષથી રહું છું અહીંયા ઘરે. આ 25 વર્ષથી આ જ પ્રમાણેની ગંદકી છે. બધા આવે છે, ઇલેક્શનમાં પગે લાગતા આવે, પણ આ દેખાતું નથી કોઈને. અમે કહીએ તો પણ કોઈ સાંભળતું નથી. 2 વર્ષથી અમે નોંધાવ્યું પણ આવ્યા છે, કોઈ સાંભળતું નથી. ભૂપેનભાઈને હો કેટલી વારના ફોન કર્યા, હા હા તમારું મંજૂર થઈ ગયેલું છે, આવશે આવશે, પણ ક્યારે આવવાના? બધી જગ્યા હાઉસિંગ બોર્ડમાં આવી ગયા, ખાલી આટલી જ જગ્યા રહેવા દીધેલી છે. ને ગંદકીમાં પાછો અમને બાકડો મૂકી આવી લો કે તમે ગંદકીમાં બેહો, ગંદકી તમે સાફ કરો, બધું તમારે જોવાનું. હવે હું યજ્ઞેશ વ્યાસ અત્યારે હસ્તીતળાવ હાઉસિંગ બોર્ડ અંકલેશ્વર ટ્રાન્સફોર્મરની બાજુમાં રહું છું અને ટ્રાન્સફોર્મરની જગ્યાએ એટલી બધી ગંદકી છે. અમે ઘણી વખત ત્યાં રજૂઆત કરેલી છે. હું છેલ્લા 25 વર્ષથી અહીંયા રહું છું અને ઘણી વખત મેં નગરપાલિકામાં પણ રજૂઆત કરેલી છે. મારી બેબીએ જઈને ત્યાં અરજી પણ આપેલી, છતાં પણ આજે વરસ થયું, છતાં પણ હજી સુધી એનો કોઈ નિકાલ આવેલો નથી. તો સત્વરે એ નિકાલ થાય. લોકો આવીને વારંવાર કચરો નાખી જાય છે, સવારે પેલા ઉપાડી જાય છે ભાઈઓ આવીને, પણ છતાં એ કચરો એવો ને એવો જ રહે છે. એ અમુક જગ્યાએ જઈ પડ્યો હોય તે કચરો લઈ લે છે, આજુબાજુમાં બધો કચરો છે, છતાં પણ સફાઈ થતી નથી. જી, મારું નામ કલ્પેશભાઈ દલસુખભાઈ પરમાર. હું રહેવાસી હસ્તીતળાવ હાઉસિંગ બોર્ડ, ઘર નંબર 195. મારે બે અહીંયા રહેવાને 20 વર્ષની ઉપર થઈ ગયા છે. અહીંયા અમને વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાંય અમારો પ્રશ્નનો હલ નથી થયો. અમે રજૂઆત કરી છે કે તમામ વિસ્તારોમાં, આજુબાજુના તમામ વિસ્તારોમાં એ લોકોએ બ્લોક નાખ્યા છે, પ્લસ અમારા આ જ બે વિસ્તારની અંદર નથી ગંદકી પણ એટલી બધી છે, નથી બ્લોક નાખ્યા કે નથી, આ જોઈ લો. તમારી સામે જ છે, અમારે રજૂઆત કરવા છતાંય અમારે કેટલી વાર રજૂઆત કરી છે? અમે લગભગ બે વર્ષથી રજૂઆત કરીએ છીએ અમે, પણ અમારો કોઈ રજૂઆત ના. આ લોકો કહે છે કે ભાઈ તમારા કામ મંજૂર થઈ ગયા છે, પણ કોઈ જોવા આવતું નથી. તે છતાંય આ તમે જોઈ લો કેટલી ગંદકી છે. અત્યારે વાઈગા એ સમયે જો સાફ કરીને ગયા છે, પણ કોઈ મતલબ નથી. આજે 2 વર્ષથી અમે રજૂઆત કરવા છતાંય તમામ વિસ્તાર અમારા હાઉસિંગ બોર્ડની વિસ્તારમાં બ્લોક આવી ગયા છે, પણ અમારા વિસ્તારમાં જ બ્લોક આવ્યા નથી. આ લોકો એવું કહે છે કે તમારા બ્લોક મંજૂર થઈ ગયા છે, માપણી થઈ ગઈ છે, પણ બાકી હજુ કોઈ કશું જોવા કશું આવ્યું છે નહીં.